આપણી અરે પણ 200 રૂપિયા ની બે કેરી તો બહુ મજા હોય. મીઠી તો ઓના જેવી કેસર જેવી થોડી હોય કઈ. પણ આપણે તો એ કઈ વાંધો જ નથી. પાર્સલ 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 જો આવ્યું જો આવ્યું એ અહીંયા બાજુમાં આપી ગયો હતો કારણ કે અમે તો હતા નહીં ઘરે. બેસી ગયા અને જમવામાં આજે છે મીરા ને શું છે મીરા મીરા ને રોટલી અને બટેટાનું શાક. જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધાય? જલસામાં જોઈ ને હે. તો જો પાછા વળી આજે વ્લોગ લઈને આવી ગયા લાઈફ ઇન વેલ્સ વિથ લાખન. તો અત્યારે વાગ્યા છે લગભગ 3:30. મીરાને સ્કૂલેથી લઈ આવ્યા. આજે આખો દિવસ એટલો બધો બિઝી ગયો એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો. નહીં તો સવારના આપણે ચાલુ કરવું હતું પણ સવારના ન થયું. તો વાંધો નહીં, મેં કીધું મિત્રોને કે અત્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે હે. તો શું એવું કે જો આજે સવારમાં મીરાને બહુ સારું તો નહોતું જ હજી, પણ છતાંય પછી મૂકી આવ્યા. તો કે ડૉક્ટર પાસે જાવું ને આમ ને સવારને, કારણ કે સેટ ફ્રાઈડેથી હતી એટલે 5 દિવસ છોકરું ઘરે હોય એટલે પછી એને મરજી ન થાય જવાની જનરલી. તો પછી તો મૂકી આવ્યા એટલે થઈ ગયું બધું, વાંધો નથી કંઈ વાતાવરણ બધું. અને પાછી રેડી થઈ ગઈ છે, ધીરે ધીરે રેડી થઈ જાય ને કે થોડું ઘણું સોર થ્રોટ હજી છે. પણ એનીવે ત્યાંથી આવી ગયા પાછા અને પછી ગયા હોમે, ગયા કેર હોમે, નર્સિંગ હોમે. ત્યાં પછી મેનેજરના થોડી ઘણી ડિસ્કસ કરવાની હતી, એ બધું ડિસ્કસ કર્યું. ને ત્યાંથી પછી ઓલું આપણું ઘર જે છે હજી પેલું ભાડે દેવાનું છે, એના માટે હજી આ રિનોવેટ થાય ને બધું, હજી એમાં કામ અંદર હાલે જ બધું. તો ત્યાંય ગયા. તો ત્યાં જઈને પછી પાછા આવ્યા. તો પાછા આવીને બસ જો હમણાં આવ્યા ત્યારે તો એક પાર્સલ આવ્યું. આ લઈ આવ્યા હમી, જુઓ આ શું લઈ આવ્યા. મનીષા બતાવે લ્યો, બતાવીએ. હા એ તો પૂરું થઈ ગયું. અરે પણ 200 રૂપિયા ની બે કેરી તો બહુ મજા હોય. મીઠી તો ઓના જેવી કેસર જેવી થોડી હોય કઈ. 200 રૂપિયા. પણ આપણે તો હવે કઈ વાંધો જ નથી. પણ આ કેરી લઈ આવ્યા ને પછી બીજું જો આ એક બ્રોકલી લીધી અને આ મેલન લીધા બે. રાઈટ, હવે મેલન એટલા માટે કે હું ડાયટ ઉપર છું. ને આ કેટલ લીધો, કેટલ શું થયું કે કેટલનું ઉપરનું ઢાંકણું બગડી ગયું જે છે, નહીં તો વ્યવસ્થિત થયું હોય ને એ ઓલા કેટલને. તો એનામાં ઢાંકણા માટે થઈને આખો ઓલો કે ને આપણે વાઘરી હારું થઈને ભીહ મારી હે, એના જેવું થયું. નવો કેટલ લેવો પડ્યો એટલે કે વાઘરી હારું થઈને ભેંસ મારી એમ, એવું એક કહેવત છે. તે બસ એવું છે. તો હવે જો બતાવું તમને પાર્સલ, આપણું પાર્સલ 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 જો આવ્યું જો આવ્યું એ અહીંયા બાજુમાં આપી ગયો હતો કારણ કે અમે તો હતા નહીં ઘરે એટલે હવે છે ને આને ખોલીએ ને ખોલીને પછી વારે જોઈએ કે શું છે. તો ભેગા રહી જાઓ ને આપણે બધા ભેગા ખોલીએ ને પછી જોઈએ હમ કે કેવું છે ને શું છે. બીજું તો કામ નકળું ખબર નહીં.
ઇન્ડિયામાં હારો વરસાદ પડે હમણાં.
बिचारा खेड़ू ने तो बहुत नुकसान है पण अब यहां कुदरत पे कोई नाल तो ना ते लीला लेर करे हमरा सही गियो ना ये लूजिंग है तो पर से अपना बाइक हां करिए ने उबो टेबल 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 फर्नीचर फर्नीचर ये आ टेबल है गो राइट पछि आनी काट ना खाई અમ્બ્રેલા ઉડે ને ઓલી થઈ હોય ખબર હે બે બે અત્યારે અમે વેલા વેલા જો જમવા બેસી ગયા અને જમવામાં આજે છે મીરા ને શું છે મીરા મીરા ને રોટલી અને બટેટાનું શાક અને મિલ્ક ને અમારે છે ભીંડાનું શાક રસાવાળું રોટલા બાજરીના રોટલા બાજરી અને જુવારના રોટલા સાથે મિક્સ અને છાસ અને મિલ્ક અને ઓનિયન હા હું નથી ખાતો ઓનિયન પણ મસ્ત મજાનું છે બધું તો આવી જાઓ તમારે જમવું હોય તો છાસ વાળા ભીંડા બહુ નાઇસ વેરી નાઇસ ઓહ જલસો આવે હા તો અમે તો જમી લઈએ ને ત્યાર પછી એ પછી અને પાછા મળીએ બેન પાછા દરણું કાઢવા બેસી ગયા છે એટલે હવે કેટલું દરણું કાઢે એમાંથી એટલે આજે વાંધો નથી મીરાબેન જરાય આજ ઘણું સારું છે અત્યારે તો ને હવે જો આ જમી લીધું ને જમીનને બસ પછી આ વાસણ બાસણ થોડાક કરી દીધા મહેનત કરી દીધા મનીષાએ કર્યા ને આ જુઓ ફર્નિચર આપણે કર્યું ને એસેમ્બલ એને એસેમ્બલ એટલે બધું ફિટ કર્યું ને આટલી વાર માં જુઓ આજે રાખી દીધું આમાં વરસાદ આવ્યો હવે હું બેહું આમાં કેમ બેહું જુઓ પવનની છે વરસાદી છે ઠંડી છે એટલે હજી સમર જેવું કઈ આવ્યું નથી અમારે તો અહીંયા ને તમારે ત્યાં તડકા પડે ને તડકા પડે ને વરસાદી પડે ને બધું ભેગું છે આ વખતે તો એવું બધું હાલે ને હવે જો અમે વહેલા જમી લઈએ અમે કેટલા વાગે જો સાડા પાંચ છે તો જમી લીધું એટલે વહેલા જમી લઈએ પછી વહેલું સુઈ જવાનું ને પાછું ઉઠવાનું વહેલું એવું નહીં કે સુઈ જાય એટલે પાછું ઉઠવાનું છે નવ વાગે હા મી મનીષા જો પોણા પાંચ ને ઉઠે અને હું ઉઠું લગભગ પોણા છ એ એટલે 5:45 એલ થારી રીએ યોગા કરીએ સવારમાં સવાર સવારમાં એ બહુ ફાઇન એ જો એવું છે એટલે હેલ્થી છે હેલ્થ બીજું કઈ કારણ નથી એટલે કરું છું હેલ્થી છું એટલે કરું છું અનહેલ્થી તો કઈ નથી કરીએ એટલે થઈ જાય તો હરખ્યું એવું છે તો બસ હવે તો આટલું ઘણું યાદ નો કે બહુ ને જાજુ કેવાય ને આટલું તો બધું બહુ 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 કેવાય તો ભાઈ જાજુ બહુ બહુ તો આવજો ને પાછા વારી મળશું અગેન વારી નવા કઈક લોગ માં વારી નવું કઈક લઈને નવું સાથે ને ઓકે તો બધે બાય.